રાજકોટ સુરત વડોદરા અને મોરબીમાં એટીએમ તોડી ચોરી કરતી ગેંગ પોલીસના હાથમાં આવી છે ગેંગના બે સદસ્યો પોલીસના સકંજામાં આવ્યા છે તો બે સદસ્યો હજુ પણ ફરાર છે રાજસ્થાની ગેંગના બે સદસ્યો બલબીર ચૌહાણ અને દિનેશ ભાટીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તમે જે સીસીટીવી વિડીયો જોઈ રહ્યા છો આ પ્રકારથી જ રાજકોટ મોરબી સુરત અને વડોદરા શહેરમાં એટીએમને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને આ ગેંગ અંજામ આપતી હતી હવે આ ગેંગના બે સદસ્યો પોલીસના હાથમાં આવ્યા છે તો બે સદસ્યોને હજુ પણ પકડવાના બાકી છે સીસીટીવી વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધારદાર હથિયાર સાથે આ બંને શખ્સો એટીએમ મશીનને નુકસાન કરી ત્યારબાદ તેની અંદર રહેલી રોકડ રકમની ચોરી કરી જતા હતા અત્યાર સુધી લાખો રૂપિયાની ચોરી કરી છે અને હજુ પણ આ ચોરી કરવાની ફિરાકમાં હોય ત્યારે પોલીસે બંનેને ઝડપી લીધા છે ત્યારે આ બંને આરોપીઓ ઝડપાતા અનેક એટીએમ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને આ બંને આરોપીઓ પાસેથી રોકડા ત્રીસ હજારના મુદ્દામાલની સાથે મોટરસાયકલ મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી લાખો રૂપિયાની રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે